પહેલવાન જેવું કોણ થઈ જાય છે પીલો જો બાળકો અહીં જોડકા છે અનિરુદ્ધ ભદ્રેશ નદીમાં જીવજંતુઓને અને જીવજંતુઓને આવી રીતે એનું નામ લખેલું છે પણ આપણે જોડકા કઈ રીતે જોડવાના છે તેને તેનો તેમાં તેમને અને તેમનો એવી રીતે શબ્દો લખીને જોડવાના છે જો અનિરુદ્ધ એની સાથે શું આવે છે તેના ભદ્રેશના તો તેને ડબ્બીમાં તેમાં જીવ જંતુઓને તો તેમને ફરીથી જીવ જંતુઓને તો તેમનો પણ આવે બરાબર ચલો હવે અહીંયા વાર્તાના ક્રમમાં ગોઠવીને લખવાના છે આ વાક્યો પાઠના આધારે જ છે પણ આડાઅવળા છે આપણે એને ક્રમ વાઇઝ ગોઠવીશું એટલે ક્રમમાં ગોઠવીશું જો દ્વિજયનું નામ પાડ્યું દ્વિજયનું નામ પાડ્યું કોસે તો ચૂપચાપ કડક થઈને પડી રહેલો લીલા પાંદડા પર પીળા ઈંડા હતા પીલું ઉડી ગયું પાંદડા ખાઈ ખાઈને પીલું ઝાડો પાડો ખાઈ ગયું તો બાળકો આ વાક્યની અંદર પહેલું વાક્ય કયું છે તો આ લીલા પાંદડા પર પીળા ઈંડા હતા પેલા ઈંડા જ હતા ને પછી અળ થઈ અને પછી કોસેટો થયો અને પછી પતંગિયું થયું બરાબર તો પહેલું શું આવશે એક નંબર આ પછી દ્વિજેયનું નામ પાડ્યું એ નંબર બે ત્રણ પાંદડા ખાઈ ખાઈને પીલું જાડો પાડો ખાઈ ગયો એનું નામ શું પાડ્યું હતું પીલું આ નંબર ત્રણ હવે પી રહ્યા તો કોસેટો ચૂપચાપ કડક થઈને પડી રહેલો કોસેટો ચૂપચાપ કડક થઈ પડી રહેલો પહેલા કોસેટો બંધાય છે એટલે કોસેટા વાળું વાક્ય કયું હશે ચોથું પીલું ઉડી ગયો એ વાક્ય કયું છે છેલ્લું કયું છે પાંચમું બરાબર વાર્તાના ક્રમમાં આપણે આ ગોઠવીને લખ્યા ધોરણ ત્રણ વિશે ગુજરાતીની અંદર આપણે પાઠ ત્રણ ની અંદર થોડું વ્યાકરણ શીખી ગયા હવે બીજું શીખીએ જો બાળકો અહીંયા શું છે અ પ્રશ્નોના જવાબ છે અ બીજી સવારે ઉઠતા વેત બંને મિત્રો મુંદરા પાસે ગયા એટલે કે બીજી સવારે ઉઠતા વેત બંને જણા મીઠા લીમડા પાસે ગયા આના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ છે એ આપણે જવાબ લખવાના છે બરાબર ચલો બંને એટલે કેટલી વ્યક્તિ બંને એટલે કેટલી વ્યક્તિ તો બંને એટલે કેટલી વ્યક્તિ થાય બે કેટલી વ્યક્તિ થશે બાળકો બે મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું આ પાઠની અંદર મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું હતું તો ઈવા અને બ્રિજ ઈવા અને બ્રિજ કોણ પહોંચ્યું હતું બાળકો ઈવાને આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે તો આ લીમડો કયો હતો મીઠો લીમડો હતો તો આ લીમડાનો પાંદડાનો સ્વાદ કેવો હોત મીઠો મીઠો ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા તો જુઓ અંદર આપેલું છે બીજી સવારે ઉઠતા વે બીજી સવારે જયારે ઉઠશે ને એવો ઉઠતા વે ક્યાં પહોંચ્યા લીમડા પાસે તો અહીંયા શું આવશે જવાબમાં બીજી સવારે ઉઠતા વે બરાબર બીજી સવારે ઉઠતા વે ક્યાં પહોંચ્યા મીઠા લીમડા પાસે જો અહીંયા નામ છે સ્થળ છે સમય એના આધારે આ પ્રશ્નો આપણે જોઈએ ને એના આધારે અહીંયા નામ સ્થળ અને સમય તો કેટલા વ્યક્તિ હતા બે કયા કયા હતા એના નામ લખો ઈવા અને બ્રિજ સ્થળ એ ઈવા અને બ્રિજ કઈ જગ્યાએ હતા તો મીઠા લીમડો સ્થળનું નામ શું છે મીઠો લીમડો અહીં પણ મીઠો લીમડો આવશે બંને કયા સ્થળે હતા મીઠા લીમડા પાસે
અને સમય તો આની અંદર સમય કયો આવેલો છે કે બીજી સવાર સમય કયો આવેલો છે બીજી સવારે કયો સમય આવેલો છે બીજી સવાર જો ના ઈવાને દ્વિજ સર મીઠો લીમડો આની અંદર સ્થળ છે ને જો સ્થળ શું છે મીઠો લીમડો અને સમય બરાબર આ પાઠના આધારે આપણે આનો અભ્યાસ કરવાનો છે.